सलाम बहनों, एसएमबी हुनर में आज अपने डबल मखी विथ ट्रिपल कलर बनावता जोशू। ओके, एना माटे अपने केवी रीते वर्क करशू, अपने बे चेन लेशू अने एक हाफ डबल क्रोशे। आ डिजाइन अपने हाफ डबल क्रोशे साथे करशू। पहला एक कलर से अपने जो फर्स्ट राउंड छे ए करी लईए, एमा अपने एक हाफ डबल क्रोशे अने बे चेन लेशू। आना ज अंदर अपने हाफ डबल क्रोशे ले लेसु। पहला हाफ डबल क्रोशे में तन्ने जे लूप आवे छे ए साथे निकालवानु होय छे। हवे बे चेन फरी सी हाफ डबल क्रोशे। हाफ डबल क्रोशे अपने करी चुका छे ऑलरेडी, फरी सी कहू छू। आजे अहीं सुधी अपने डीसी करीए छे ने डबल क्रोशे, यहाँ सुधी सेम छे। डीसी में अपने बे बे लूप निकालिए छे, हवे आना अंदर अपने तन्ने लूप साथे निकाली लेसु। तो आ आपनू हाफ डबल क्रोशे छे। जो बे चेन लेसु, आटा साथे अंदर नाखसु। अने बाहर निकालसु। अहीं आटलू डीसी में भी अपने करिए छे। आना बाद हाफ डबल क्रोशे छे तो आ तन्ने एक साथे निकालसू। जो ओके, फरी सी बे चेन अने हाफ डबल क्रोशे। आटो लेने अंदर निकालसू, पछी धागा साथे होल मासी बाहर निकालसू। आ लूप पर तन आवशे, खेची लेसू। नीचे से बराबर टाइट पकड़सू तो बराबर एक साथे निकली जाए छे। જો બે ચેન અને હાફ ડબલ ક્રોશે। ખાસ ધ્યાન રાખવાનું કે આપણું જે કપડું છે એ તનાય ના। જો ફરીથી જોઈએ, બે ચેન આટો લેશું, અંદર નાખશું, ધાગા સાથે બહાર નીકળશું, તન આવશે એને સિંગલમાં નીકળશું આટો લઈને। જો બે અને એક સિંગલ ડબલ ક્રો હાફ ડબલ ક્રોશે। બે ચેન અને હાફ ડબલ ક્રોશે। એન્ડ કરવાને જસ્ટ અને ખેંચી લેશું। ઓકે, હવે આપણે બીજા બે કલર સાથે લેશું। ઓકે, અને આને સાથે જ ચાલશું। સેકન્ડ રાઉન્ડમાં આપણે ત્રણ હાફ ડબલ ક્રોશે કરશું અને પછી સ્લિપ કરશું। ઓકે, બે અલગ અલગ કલર્સથી આપણે કરશું। પહેલાં આપણે એક કલર અટેચ કરીએ, આપણે લૂપ ચેન્જ કરી કરીને કલર ચેન્જ કરશું। સી, પેલો કલર અટેચ કરીએ, અને આપણે ફર્સ્ટ કલરથી ત્રણ હાફ ડબલ અને ક્રોશે, હાફ ડબલ ક્રોશે લેશું।
અટલું થયું. હવે આપણે નેક્સ્ટ કલર લેશું, તો આપણે યહાંથી જ કન્ટિન્યુ કરશું. આપણે આ લૂપ છે છે આપણે બે સાથે નાખશું. એક લૂપ ઓલરેડી આપણા કાંટામાં છે અને એકને આમ અટેચ કરશું. આજે છે બ્લુમાંથી રેડને નીકાળશું. ફરીથી જોઈએ, આ બ્લુ આપણા કાંટા પર છે, ધાગા પાછળ રાખવાના. ડબલ કલરમાં એ ખાસ ધ્યાન રાખવાનું જ્યારે એક સાથે ચાલતો હોય. આ છે અને આ લાલનું છે લૂપ. તો આને થોડું મોટું કરીએ તો સમજ પડશે. જો આ જે લાલનું લૂપ છે એને આપણે બ્લૂમાંથી નીકાળશું. ઓકે, અને આપણે એક આટો લઈ લઈએ. સો બે એક ધાગા અટેચ થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ લૂપમાં સ્લિપ સ્ટિચ લઈએ. ઓકે, અને ત્રણ હાફ ડબલ ક્રોશ છે. થઈ ગયું. હવે ફરીથી બ્લુ સાથે આપણે લૂપ ચેન્જ કરશું. આપણો બ્લુ ધાગો અટેચ્ડ જ છે. જો બેવે એક સાથે અટેચ્ડ રહેશે અને આપણે પાછળ રાખશું. ઓકે, બેવે ધાગા આપણે પાછળ રાખશું. હવે બ્લુ લેશું. આ લીધું. હવે બસ અને આટો લઈને બ્લૂમાંથી નીકાળશું. ઓકે, લૂપ ચેન્જ કરશું, પછી સ્લિપ કરશું. નેક્સ્ટ લૂપમાં સ્લિપ કરશું. થોડું ડિફિકલ્ટ લાગે છે પણ આ છે નહીં. થોડું ટ્રિકી છે બસ. જો આ લઈ લીધું. હવે ત્રણ ડબલ ક્રોશ છે. જો પાછળ આમ આવશે. હવે ફરીથી રેડ છે, આનો લૂપ એકદમ ટાઈટ રાખશું અને હવે રેડનો ધાગો આંગળી પર લેશું. ઓકે, અને જસ્ટ આમ કરીને રેડ અટેચ કરશું અને બ્લૂને ટાઈટ કરશું જરા, તાકી એનો લૂપ ટાઈટ થઈ જાય. સ્લિપ સ્ટિચ કરશું નેક્સ્ટ હોલમાં અને ત્રણ હાફ ડબલ ક્રોશ છે. ત્રણ હાફ ડબલ ક્રોશે થઈ ગયા. ફરીથી બ્લૂનો ધાગો પકડશું. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણાને કે આપણો જે ધાગાઓ છે એ બેવે પાછળની સાઈડ રહે. ફરીથી જસ્ટ બ્લૂ પર આમ એક આંટો લઈને અંદર નાખી દેશું અને બ્લૂનું લૂપ ચાલુ કરશું. રેડને થોડો ટાઈટ કરી લેશું પાછળથી
સ્લીપ કરશું, જે કલર યુઝ કરવાનો હોય એનાથી જ આપણે સ્લીપ કરશું. ઓકે, અને ત્રણ હાફ ડબલ ક્રોશે સેમ લૂપમાં. ફરીથી ત્રણ હાફ ડબલ ક્રોશે થઈ ગયા. લાલનો ધાગો પકડશું, બ્લુને ટાઈટ કરશું અને જસ્ટ રેડનું લૂપ આવી ગયું ઉપર, પછી સ્લિપ સ્ટિચ. જે કલરથી આપણે ડબલ ક્રોશે કરવાના હોય એ જ કલરથી આપણે સ્લિપ સ્ટિચ લેશું. ઓકે, ધન હાફ ડબલ ક્રોશે. આ થઈ ગયું. ફરીથી બ્લુ લેવું છે, બ્લુનો ઢાકો પકડશું અને આને બી ટાઈટ કરશું. જરા જસ્ટ આટો લઈને પાછળ બી જો જરા બી ખરાબ નહીં આવતું, એકદમ સફાઈથી આવે છે. ઓકે, સ્લિપ સ્ટિચ લેશું નેક્સ્ટ હોલમાં. ત્રણ ડબલ ક્રોશે. આવી રીતે આપણે કોઈ બી ડિઝાઇનમાં ડબલ કલર લઈ શકીએ છીએ. બસ આ આટલું શું ફોલો કરવાનું છે અને આપણે કોઈ બી ડિઝાઇનમાં ડબલ કલર લઈ શકીએ છીએ. પાછું રેડમાં લેવાનું છે, બ્લુને ટાઈટ કરશું અને રેડમાંથી નીકળશું. ઓકે, સ્લિપ કરશું. અને ત્રણ હાફ ડબલ ક્રોશે. અને બી અહીંયા જ એક આપણે સ્લિપ લઈ લેશું લાસ્ટમાં. સેમ હોલમાં પછી એક આઠો અને કટ કરી દેશું. આપણે એક કલરનો ધાગો નીકાળો બરાબર, હજી બ્લુ અટેચ્ડ છે. હવે આ બ્લુને આપણે અને નીચે લેશું લાલને. અને જસ્ટ વેવને નોટ બાંધી દેશું થોડું કાપીને. ડબલ નોટ કે બરાબર ટાઈટ રહે. જો આપની ડબલ મક્ખી ટ્રિપલ કલરમાં રેડી છે.